આજે આપણે વાત કરીશું અધિક માસની પહેલી વાર્તા કાઠા ગોર. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાઈને કથા વાર્તા સાંભળે છે અને કાઠા ગોરને પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાય છે, કાઠે ગોર બનાવી પૂજા કરે છે. વહુ તો છપછપ નાય છે, ધબધબ ધોવે છે. ત્યારે સાસુ કહે છે, બેસો વહુ, કાઠા ગોરને પૂજો. ત્યારે વહુ કહે છે, ના રે, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે. એમ કહી ઘેર આવે છે. વહુને તો કાઠા ગોરનો શ્રાપ લાગ્યો. રા રવાડેથી નો આવ્યો, દીકરો વાડીએથી નો આવ્યો, વહુ પિયરથી નો આવી, દીકરી સાસરીથી નો આવી, પાણો ઝૂલતું મટ્યું. સાસુએ તો જોશી તેડાવ્યા ને પ્રશ્ન પૂછ્યા. બ્રાહ્મણે કહ્યું, તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દિવસે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે અને કથા વાર્તા સાંભળી છે અને ગોરમાને પૂજ્યા છે. જ્યાં વાજતે ગાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરીથી આવી, કપાળે ટીકો, કાખમાં કીકો, ઝૂલતું પાણું, ઘૂમતું વલોણ, ગોઠણ સમી છાસ, કોણી સમો માખણ, ખડખડતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠા ગોર માવડી એને ફળ્યા એવા સૌને ફળજો. ખુશી ભાવસરના જય શ્રી કૃષ્ણ.